गुड मॉर्निंग विद्यार्थी, धोरण 8 विषय सामाजिक विज्ञान, एम आपणे पांचमो पाठ छे प्राकृतिक प्रकोपो भणवाना छे। आपणे पहला चार पाठ आगळ भणी चूक्या छे, मैं तमने आगळना विडियोमां बहु सारी रीते समझावेला छे। तो जे चार पाठ पूरा थई गया छे एनो स्वाध्याय तमे तमारी नोटमां सारा अक्षरे लखी नाखजो। हवे आपणे आजे पांचमो चेप्टर 9 जे छे प्राकृतिक प्रकोपो, एमां भूकंप कोने कहेवाय, ज्वाळामुखी पर्वतनी रचना केवी रीते थाय छे अने सुनामी एटले शू, ए त्रणे मुद्दा विषे आपणे आ विडियोमां भणवानुं छे। तो बधा विडियोने शांतिथी सांभळजो अने विडियोमां ध्यान आपजो। तो पहेलुं छे के भूकंप कोने कहेवाय, भूकंप केवी रीते थाय, आपणे एना विषे समजीए। तो पृथ्वीनो जन्म जे छे ए धगधगता वायुना गोळामांथी थયેલો છે। जो पृथ्वीनो जन्म केवी रीते थयो छे, तो जे धगधगता वायुनो गोळो छे तेमांथी थયેલો છે। સમયાંતરે એટલે કે સમયના દરે વાયુ ગોળો ઠરતા તે પૃથ્વીની સપાટીનું નિર્માણ થયું છે। એટલે કે ધગધગતો જે વાયુનો ગોળો હતો એ થોડો ઠંડો થઈ ગયો અને એ ઠંડા ગોળા ઠરતા જ પૃથ્વીની સપાટીનું નિર્માણ થયું છે, જેની ઉપર આપણે રહીએ છીએ પૃથ્વીની સપાટી, તો એની રચના થઈ છે, એનું નિર્માણ થયું છે। પણ પેટાળમાં હજુ પણ ગરમી રહી ગઈ છે, એટલે કે પૃથ્વીની અંદરના જે ભાગમાં છે પૃથ્વીના પેટાળમાં હજુ પણ ગરમી રહી છે। તે બહાર આવવા માટે પ્રયત્નશીલ હોય છે, એટલે કે જેમ ગરમીનું પ્રમાણ વધતું જાય, પૃથ્વીની અંદર જે કચરો છે, જે પ્લાસ્ટિક છે, આપણે વધારેમાં વધારે નાખીએ તો ગરમી બહાર આવવાનો પ્રયત્ન કરે છે। તેના લીધે ભૂગર્ભમાં થતી ઝડપી ભૂસંચલન અને દબાણની પ્રક્રિયાને લીધે ભૂસપાટીનો નબળો ભાગ ધ્રુજારી અનુભવે છે। એટલે એમ કહે છે કે જે પૃથ્વી સપાટી છે એમાં ગરમીના ભાગને બહાર આવવું હોય તો શું કરે છે, એ હંમેશા પ્રયત્નશીલ રહે છે, અને જે ભૂગર્ભનો જે કમજોર ભાગ હોય છે, એટલે કે જે ભાગ એવો હોય નબળો હોય, તેમાં ધ્રુજારી અનુભવાય છે, તેને ભૂકંપ કહે છે। હવે જે ભૂકંપની રચના કેવી રીતે થઈ છે એની વાત કરે છે। તો પૃથ્વીના આંતરિક ભાગમાં જે સ્થળે ભૂકંપની શરૂઆત થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહે છે, એટલે કે પૃથ્વીનો જે ભાગ છે જ્યાંથી ભૂકંપની શરૂઆત થાય છે, તો જ્યાંથી ભૂકંપની શરૂઆત થાય તેને શું કહે છે, ભૂકંપનું કેન્દ્ર કહે છે, એટલે કે ભૂકેન્દ્ર કહે છે। જેમ કે આપણા ગુજરાતમાં જે કચ્છનો વિસ્તાર છે એને ભૂકંપનું કેન્દ્ર માનવામાં આવે છે। ભૂકંપ કેન્દ્રમાંથી ઉદભેલા મોજા પૃથ્વીના જુદા જુદા ભાગોમાં ફેલાય છે, એટલે કે કોઈ મેઇન કેન્દ્ર હોય છે ત્યાં કેન્દ્ર પર ભૂકંપ થતો હોય છે, પરંતુ જે આજુબાજુના વિસ્તારો હોય ત્યાં પણ ભૂકંપમાં આપણે ભૂકંપને અનુભવી શકીએ છીએ, એટલે કે જુદા જુદા ભાગોમાં પણ ભૂકંપ ફેલાય છે। તે ભૂકંપના કેન્દ્રથી લંબરૂપે પૃથ્વીની સપાટીના ઉપલા ભાગ સુધી પ્રસરે છે, એટલે કે ભૂમિ જે ભૂગર્ભ હોય એના લંબ સ્વરૂપે એ ફેલાતો હોય છે અને ધીરે ધીરે અન્ય ભાગોમાં ફેલાય છે અને પછી અન્ય ભાગોમાં ભૂકંપ સ્વરૂપે પ્રગટ થાય છે, એટલે કે પ્રવચે છે। આ ભાગમાં ભૂકંપની સૌથી વધુ વિનાશક અસરો જોવા મળે છે, એટલે કે જે ભૂકંપનું જે નિર્ગમન બિંદુ છે, જે કેન્દ્ર છે જ્યાં ભૂકંપની શરૂઆત થતી હોય છે, ત્યાં સૌથી વધારેમાં વધારે આપણે ભૂકંપને અનુભવી શકીએ છીએ અને ત્યાં સૌથી વિનાશક અસરો જોવા મળે છે, એટલે કે સૌથી વધારેમાં વધારે નુકસાન જે ભૂકંપનું કેન્દ્ર હોય છે ત્યાં થાય છે। ભૂકંપના નિર્ગમન બિંદુથી દૂર જતાં ભૂકંપની અસરો ઓછી થાય છે, જો જેમ જેમ ભૂકંપનું કેન્દ્ર દૂર જાય એમ એમ એની અસર ઓછી થાય છે, એટલે કે જેમ મેઇન કેન્દ્ર હોય ત્યાં સૌથી વધારે અસર આપણને જોવા મળે છે। કોઈ પણ પ્રદેશમાં થતી ભૂકંપની અસર તેના વેગ અને સમયગાળા પર અવલંબે છે, એટલે કે ભૂકંપની જે અસર છે તેનો વેગ કેટલો છે, એટલે કે તેની ગતિ કેટલી છે, આપણે જોઈએ છે કે 6.5 છે, 7.5 છે, એમ પછી 2.3 છે, એટલે કે એનો વેગ કેટલો છે એ, અને તેનો સમયગાળો કે કેટલી મિનિટ સુધીનો ભૂકંપ આવેલો છે, કેટલા સેકન્ડ સુધીનો ભૂકંપ આવેલો છે એની પર અવલંબે છે। ભૂકંપના આલેખન યંત્ર એટલે કે ઇંગ્લિશમાં એને સિસ્મોગ્રાફ કહે છે, દ્વારા ભૂકંપના મોજાની સુષ્મગ્રાફી નોંધ લેવાય છે, એટલે કે ભૂકંપ આપણે માપવો હોય તો એના માટે એક આલેખ યંત્ર હોય છે જેને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે, જેના દ્વારા આપણે ભૂકંપના મોજાને માપી શકીએ છીએ। ભૂકંપની પ્રક્રિયાના આધારે ભૂકંપના ત્રણ ભાગ પડે છે,
જો ભૂકંપના મેઇન ત્રણ ભાગ પડે છે, એમાં પહેલું છે જ્વાળામુખીજન્ય ભૂકંપ, પછી બીજું છે ભૂસંતલનજન્ય ભૂકંપ, ત્રીજું છે વિભંગજન્ય ભૂકંપ. ત્રણ ભૂકંપના પ્રકાર કેટલા છે? ત્રણ છે, જ્વાળામુખીજન્ય, ભૂસંતુલનજન્ય, વિભંગજન્ય. આ ત્રણે ત્રણ જે છે એ ભૂકંપના પ્રકારો છે. જો ભૂકંપ બારામાં આપણે આગળ પણ ભણવાનું આવશે, તમને ખબર જ છે કે 2001માં આવેલો ભૂકંપની વાત છે, તમને બધાએ અનુભવ્યો હશે અને તમે જોયો પણ હશે. તો ભૂકંપ એ પૃથ્વીમાં ધ્રુજારી ઊભી થાય એને સાદી ભાષામાં ભૂકંપ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જ્વાળામુખી પર્વત જે છે તેની રચના કેવી રીતે થાય છે, અને તમારી બુક્સ છે એમાં જ્વાળામુખી પર્વતનો ફોટો પણ આપેલો છે, તે તમે ધ્યાનથી જોઈ લેજો. પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમીના દબાણને લીધે મેગ્મા સ્તરમાં રહેલા અર્ધ પ્રવાહી દ્રવ્યો મોટી હિલચાલ થાય છે. એટલે કે પૃથ્વીનું જે પેટાળ છે એમાં એટલી બધી ગરમી રહેલી છે અને ગરમી જે છે એ બહુ વધી જાય તો કેવું થાય, ધરતી થોડી ફાટી જાય અને એમાંથી એક જ્વાળા નીકળે છે અને એ જ્વાળા દ્વારા એક પર્વત રચાય છે, તેને આપણે શું કહીએ છીએ, જ્વાળામુખી પર્વત. મૃદાવરણનું છિદ્રાણુ ભાગમાં ઉતરતું વરસાદનું પાણી પેટાળમાં ગરમીના લીધે વરાળ રૂપે રૂપાંતર પામે છે. એટલે કે જે આપણે પૃથ્વી પર રહીએ છીએ, પૃથ્વીની સપાટીનું જે ઉપલો ભાગ છે મૃદાવરણ, એના જે ભાગમાં વરસાદનું પાણી ઉતરી અને તેના પેટાળમાં જાય છે અને પછી એ વરાળના રૂપે બહાર આવે છે. અને વરાળને પાણી કરતાં 1300 ગણી વધુ જગ્યા જોઈએ. જો આપણે જોઈએ છીએ કે પાણી જ આપણને મહત્ત્વનું લાગતું હોય છે, પરંતુ પાણીની વરાળ જે છે એ પાણી કરતાં પણ વધારે ભાગ રોકતી હોય છે. તો પાણી કરતાં 1300 ગણી વધારે ભાગ રોકે છે, જેના લીધે આજુબાજુ દબાણ થાય છે અને નબળા ખડકોના ભાગ ઉપર મેઘમાં ઉપસી આવે છે.